નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું કેન્દ્રીય બજેટ છે. ચૂંટણી બાદ સત્તામાં આવનારી નવી સરકાર દ્વારા સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. વચગાળાનું બજેટ એ ટૂંકા ગાળાની નાણાકીય યોજના છે, જે નવા નાણાકીય વર્ષના પ્રથમ 4 મહિના માટે સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા એડવાન્સ ગ્રાન્ટ માટે સંસદની મંજૂરી માંગે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વચગાળાના બજેટ 2024માં વિવિધ ક્ષેત્રોની આવક અને ખર્ચ વિશે માહિતી આપી હતી, જેમાં સરકારે શિક્ષણ ક્ષેત્રની સિદ્ધિઓની પણ યાદી આપી હતી. વચગાળાના બજેટમાં શિક્ષણ ક્ષેત્રનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ મોદી સરકારની સિદ્ધિઓને ગણાવી હતી. નિર્મલા સીતારમણે કહ્યું કે સ્કિલ ઇન્ડિયાએ 1.4 કરોડ યુવાનોને તાલીમ આપી છે, તેનાથી યુવાનોની કારકિર્દીમાં સુધારો થશે. દેશભરમાં 7 નવી IIT એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, 16 નવી IIIT અને 390 યુનિવર્સિટીઓ બનાવવામાં આવી. આ સિવાય 15 ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે AIIMS ખોલવામાં આવ્યા છે. તેમણે આગળ કહ્યું કે ઘણા યુવાનો ડોક્ટર બનીને દેશને આરોગ્ય સેવાઓ આપવા માંગે છે. આ માટે વધુ મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. સૌથી પહેલા એક કમિટી બનાવવામાં આવશે, જે આ અંગે નિર્ણય લેશે. બ્યુરો રિપોર્ટ, GSTV.